ગોંડલમાં ખેડૂતોને ટાર્ગેટ કરતી ચોર ગેંગ ઝડપાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાંથી પાક વેચીને બહાર નીકળતા ખેડૂતોને પાસે કારમાં લિફ્ટ આપી પાંચ શખ્સો ચોરીની ઘટનાને અંજામ આપતા હતા। ઝડપાયેલ આરોપીઓ માર્કેટિંગ યાર્ડમાંથી પાક બહાર નીકળતા ખેડૂતોને પોતાની કારમાં લિફ્ટ આપતા અને એ સમય દરમિયાન તેઓ ચતુરાઈપૂર્વક તેમણે વેચેલ પાકની રકમની ચોરી કરી લેતા। રાજુલાના પાંચ શખ્સોની ગેંગને ગોંડલ સિટી પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી। સિટી પોલીસે નેશનલ હાઈવે જેતપુર ચોકડી સાંઢિયા પુલ પાસે કાર રોકી પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ આરોપીઓ અમરેલી જિલ્લાના રાજુલા ગામના વતનીઓ હોવાનું સામે આવ્યું છે। ઝડપાયેલા આરોપીના નામ રવિ ચૌહાણ, કરણ સોલંકી, આકાશ ઉર્ફે ગેરવો સોરઠિયા, જયંતી ઉર્ફે કાળુ ગોરધનભાઈ સોલંકી તેમજ હરેશ લાભુભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા 1,44,000 તેમજ ઇન્ડિકા વિસ્ટા ગાડી કિંમત રૂપિયા 1,50,000નો કુલ મુદ્દા માલ રૂપિયા 2,94,000 સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ગત તારીખ 28/5/2022 તથા 11/5/2022ના રોજ ગોંડલ નવા માર્કેટ યાર્ડ સામે બે ચોરીના બનાવ બનેલા હતા। જે બંને ચોરીના બનાવમાં નજર ચૂકવી ઇન્ડિકા ગાડીમાં લિફ્ટ આપી ખેડૂતોને ટાર્ગેટ કરી નજર ચૂકવી પૈસા નીચી ઝડપ કરવામાં આવતી હતી। જે બંને ગુનાઓની તપાસના કામે પીએસઆઈ સંગડાતા હતા તેમની ટીમનાઓએ આ ગુનો શોધી કાઢેલ છે। જે ગુનાના કામે કુલ 5 આરોપીને અટક કરવામાં આવેલ છે, જેમાં રવિભાઈ શાંતિભાઈ ચૌહાણ, કરણભાઈ ખીમાભાઈ સોલંકી, આકાશભાઈ, જયંતિભાઈ સોરઠિયા, જયંતિભાઈ કાળુભાઈ સોલંકી, હરેશભાઈ લાલુભાઈ ચૌહાણ રહે તમામ રાજુલા અમરેલીવાળાઓને અટક કરી આ કામે કુલ રૂપિયા 2,94,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે તથા આ કામે વપરાય ઇન્ડિકા ગાડી કબજે કરવામાં આવે છે। આ કામે ખાસ કરીને ઇન્ડિકા ગાડીમાં લિફ્ટ આપી અને ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવતા હતા, જેથી અમારા માધ્યમથી તમામને સૂચના આપવામાં આવે છે કે બિનજરૂરી અજાણ્યા માણસોને લિફ્ટ નહીં લેવી અને પોતાનો જે કિંમતી મુદ્દામાલ હોય એને પોતે જાતે ધ્યાન રાખવું।